أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. نحمده ونستعينه ونستغفره ونشكره ونصلي ونسلم على حبيب إله العالمين، حافظ سره ومبلغ رسالته، الرسول المسدد، المصطفى الأمجد، المحمود الأحمد، أبي القاسم محمد. وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين، ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: ادعوا إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة. آمنا بالله وصدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. سوپرتم ہوں اللہ سبحانہ و تعالی نو شکر گزار چھو કે ખુદાવંદ કરીમ ફરીથી મને મોકો આપ્યો છે કે તમારી સમક્ષ જે ઇમામ હુસેન અલી સલામનો જે પૈગામ છે એ તમારી સમક્ષ પેશ કરું. હું શુક્રગુઝાર છું તમારો પણ કે ફરદન ફરદન કે તમે આ મુજ જેસે હકીર બંદાને સાંભળવા આવ્યા છો. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થાય છે સૂરે નહલમાં આયત નંબર 125, 125 અલ્લાહ કહે છે કે તમે માણસોને દાવત આપો, ઉદઉ, માણસોને ઇઝન આપો, ઇન્વાઇટ કરો, દાવત આપો, ઉદઉ ઇલા સબીલી રબ્બિકા, માણસોને અલ્લાહની રાહમાં દાવત આપો. કેવી રીતના દાવત આપે, કેવી રીતના ઇઝન આપે? ઉદઉ ઇલા સબીલી રબ્બિકા બિલ હિકમતી વલમૌઇઝતિલ હસના. બે વસ્તુથી, હિકમત સાથે એટલે વિઝડમ સાથે, હિકમત સાથે તમે દાવત આપો અને સારી નસીહત સાથે, નસીહત સાથે, મૌઇઝતિલ હસના, સારા અલ્ફાઝથી તમે માણસોને અલ્લાહ તરફ દાવત આપો. હવે એડવાઇઝિસ જે છે, નસીહત જે આપણે કહીએ છીએ, નસીહત, એડવાઇઝિસ જે આપણે ઇંગ્લિશમાં એને કહીએ છીએ એડવાઇઝિસ, આ એડવાઇઝિસ જે છે, નસીહત જે છે, એ એક તોહફો છે કે એક મોમિન બીજા મોમિનને આપી શકે છે, યા તો એક મુસલમાન બીજા મુસલમાનને આપી શકે છે આ નસીહત. અને એટલે માટે તમે જોશો કે આપણા રસૂલ અને આપણા અઈમ્મા એ લોકો નસીહત ખાલી દેતા નહોતા, એ લોકો નસીહત લેતા પણ હતા. એમ નથી કે એ લોકોને જરૂર હતી નસીહતોની, પણ આપણને સમજાવવા વાસ્તે કે જો એવો સમય હશે તમારી જિંદગીમાં કે જેથી તમને એવો ટાઈમ આવશે કે જેથી તમને જરૂર પડશે કે તમે એડવાઇસ લ્યો, તમે નસીહત લ્યો, તો શરમાજો નહીં, નસીહત લેજો. કેમ કે આપ, જેમ કે આપણી બોડી, આપણું શરીર, આપણો જિસ્મ, આપણો બદન, એવો ટાઈમ આવે છે કે આપણો બદન મોહતાજ થાય છે. શા માટે? બીમાર પડે છે. આપણે બીમાર નથી થતા, થાય છે. જિસ્મ બીમાર થાય છે તો આપણે મેડિકલ પ્રોફેશનલ, મેડિકલ પ્રોફેશનલ પાસે જાય છે. શા માટે? તાકે એ અમને દવા આપે, અમને દવા લખી દે છે તાકે અમે પોતાનો ઈલાજ કરી શકીએ. બસ જેમ બોડી મરીઝ થાય છે એમ જ રૂહ પણ મરીઝ થાય છે. રૂહ પણ આપણી મરીઝ થાય છે. કેવી રીતના મરીઝ થાય છે? કોઈક ફેરે આ રૂહ મરીઝ થાય છે. આ ખાવા જે આપણે ખાઈ છે ને, આપણને ખબર નથી પડતી, પણ આ ખાવાનુંમાં અસર છે. આ દુઆ પણ કબૂલ નથી થતી આપણી, અગર લુકમે હરામ છે. એ હવે એક બીજું બહેસ છે,
અગર એમાં હું બયાન કરવા જઈશ તો આઉટ ઓફ ટોપિક થઈશ. આ લુકમો જે આપણે ખાઈ છે એ અમને ઇફેક્ટ કરે છે, એનું પણ અસર છે. ફ્રેન્ડ્સ, એન્વાયરમેન્ટ, એટમોસ્ફિયર, માહોલ, ગુજરાતીમાં આ માહોલ જેમાં આપણે રહીએ છીએ એ પણ આપણી રૂહને ઇફેક્ટ કરે છે. અને ખરાબ આદતો જલ્દી ઇફેક્ટ કરે છે ઇન્સાનને. માહોલ, ફ્રેન્ડ્સ, ખાવાનું, એ બધું ઇફેક્ટ કરે છે, અસર આપે છે રૂહને. તો જ્યારે રૂહ બીમાર થઈ જાય છે, જ્યારે રૂહ બીમાર થઈ જાય છે ત્યારે નસીહતો અમને કામ આવે છે, એડવાઇઝીસ અમને કામ આવે છે. તો શરમાજો નહીં, જ્યારે એડવાઇઝ લેવું હોય, નસીહત લેવું હોય તો શરમાજો નહીં. પ્રોબ્લેમ શું છે કે ઘણી વાર એમ થાય છે કે ઘણા પાસે એક સર્ટિફિકેટ છે, અને એ સર્ટિફિકેટ કેવી છે? MBAની સર્ટિફિકેટ. આ તમે સાંભળી રહ્યા છો, સર્ટિફિકેટ છે MBAનું, એટલે મને બધું આવરે. તમે મને કઈ કયો નહીં, હું વધારે જાણું છું. યા તો બીજાને તમે કહો તો એ લોકોનું મોઢું પડી જાય છે. છે સચ્ચાઈ, છે હકીકત, પણ ના, મને કોઈ ના કહે, મને બધું આવરે. MBAની સર્ટિફિકેટ છે બીજાને, પણ એ ભાઈ તું શા માટે નથી સમજતો? રસૂલ અલ્લાહ જિબ્રાઇલને કહેતા હતા કે એ જિબ્રાઇલ ઇઝની, મને તું વાઇઝ આપ, મને તું નસીહત આપ. હવે તમે, હું તમને કહું છું, કોની શખ્સિયત મોટી, રસૂલ અલ્લાહ કે જિબ્રાઇલની? બેશક એમાં તો વિચારવાની વાત જ નથી, બેશક રસૂલ અલ્લાહની શખ્સિયત બલંદ, અમે તો કાંઈ નથી, જિબ્રાઇલે અમીન પણ કાંઈ નથી રસૂલના સામે. ઈ રસૂલ જે સૈયદુલ અંબિયા વલ મુરસલીન છે, બધા અંબિયા અને બધા મુરસલીનના સરદાર, ઈ રસૂલ જિબ્રાઇલે અમીનને કહે છે ઇઝની, તું મને નસીહત આપ. ઇમામ અલી અલૈહિસલામ કંબરને કહે છે, કંબર તું મને વાઇઝ આપ, મને એડવાઇઝ આપ, મને નસીહત આપ. કંબર, કંબર કોણ? કંબર ગુલામે અલી. અલી ઇમામ અલ મુત્તકીન, પણ ઇમામ અલી અલૈહિસલામ કંબરને કહે છે તું મને નસીહત આપ. મોલે કાયનાત તો એમ પણ કીધા છે કે તમને અગર નસીહત મળે એક કાફિર પાસેથી તો લ્યો, એ તમારું ગુમશુદા ખજાના છે, તમારું ટ્રેઝર છે, તમારું ખજાનો છે, એક મોમિનનો ખજાનો છે, લ્યો એના પાસે. બલકે બીજી રિવાયતોમાં છે કે એક જાનવર પાસે પણ કોઈક ફેરે શીખવાનું મળે છે, એક જાનવર પાસેથી શીખવાનું મળે છે. તો શરમાજો નહીં, શીખજો, એના પાસે કાંઈ લેસન લ્યો, કાંઈ શરમની વાત નથી. શા માટે ઇન્સાન શરમાય છે? પણ પ્રોબ્લેમ શું છે કે આપણને એડવાઇસ નથી લેવું, પણ ઇમામ અલી અલૈહિસલામ શું કહે છે? નહીં જુઓ કે કોણ કહે છે, જો શું કહે છે. ઘણી વાર આપણે જોઈ છે કોણ કહે છે, કોણ બોલ્યું, આહ એને તો હું જાણું છું, ભલે બોલતો હોય, હમણાં ઈમેલ લખશે, કાંઈ સાંભળશે ને, હમને ઈમેલ લખશે, એને તો હું જાણું છું, તમે મૂકી દો ને. બીજા માણસો સાંભળવા પણ તૈયાર નથી. ભાઈ સાંભળો, ખુદાવંદ કરીમે બે કાન આપ્યું છે અને જબાન એક, પણ આપણે ઊંધા છે, આપણે સાંભળ્યો છે ઓછું, બોલે છે વધારે. ભાઈ બે કાન છે તો સાંભળ વધારે ને, ઓછું બોલ. ઇમામ અલી અલૈહિસલામની હદીસ છે કે વેન વર્ડ્સ, વેન ક્લાઇમેક્સ, વેન વિઝડમ રીચીઝ ઇટ્સ ક્લાઇમેક્સ, વર્ડ્સ બીકમ ફ્યુઅર. એટલે શું? એટલે જ્યારે વિઝડમ જે છે એ એના મકામ ઉપર પહોંચી જાય છે, ઊંચો મકામ પર પહોંચી જાય છે, ત્યારે ઇન્સાનના અલ્ફાઝ ઓછા થાય છે. તો ઓછું બોલો અને ઇન્સાન સાંભળે વધારે. બે કાન છે, જબાન ફક્ત એક છે, પણ અમને સાંભળવું પણ નથી, અમને શરમ આવે છે. આ નાના નાના બચ્ચા પાસેથી એડવાઇઝ લેવાનું, નસીહત લેવાનું શરમ આવે છે ઘણીવાર, કે શા માટે એને સાંભળું, આ તો કાલનો બચ્ચો છે, ગઈકાલેનો બચ્ચો છે, એ મને શીખાડશે, આ શું મને શીખાડે? અરે આ મજલિસ પરે છે, તમે ખબર છે ને, ઘર કી મુર્ગી દાલ બરાબર, અમને નથી ખબર. આને તો હું ઓળખું છું, આ બચપનથી ને ઓળખું છું. ભાઈ સાંભળ તો ખરી, શું પરે છે, સાંભળવાથી કાંઈ ખરાબ નથી, તારું કાંઈ જાશે નહીં, પણ નહીં હું જાણું છું. રસૂલલ્લાહ એટલે તો આ રસૂલલ્લાહ એમ નથી બોલ્યા કે જિબ્રાઇલ પાસેથી શા માટે હું નસીહત લઉં. ઇમામ અલી અલૈહિસલામ એમ નથી બોલ્યા કે કંબર પાસેથી શા માટે નસીહત લઉં. બલકે રસૂલ અલ્લાહ જિબ્રાઇલને કહે છે ઇઝની,
એ જિબ્રાઈલ તું મને નસીહત આપ. તો જિબ્રાઈલ કહે છે કે યા રસૂલલ્લાહ, હું તમને ચાર વસ્તુ કહીશ. બે વસ્તુ યાદ રાખવાની છે અને બે વસ્તુ ભૂલી જવાની છે. કહે છે કે પહેલી વસ્તુ જે તમે યાદ કરો, યાદ કરવાની વસ્તુ એ છે કે હંમેશા તમે અલ્લાહને યાદ કરો. તમે ક્યાં પણ જાઓ, જ્યાં પણ જાઓ, અલ્લાહને યાદ કરો. હવે જ્યારે હું આ હદીસ બોલું છું ને, તો મને ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલયની એક પ્રોવર્બ, એની કહાવત, એની કહેવત યાદ આવે છે કે ઇમામ ખુમૈની કીધા છે કે ઇન આલમ મહઝરે ખુદાસ્ત, દર મહઝરે ખુદા માસિયત ના કુનીમ. એનો મતલબ એ છે કે આ કાયનાત જે છે, આ આલમ અલ્લાહના મહઝરમાં છે. આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અલ્લાહના પ્રેઝન્સમાં છે. અગર આપણે અલ્લાહના મહઝરમાં છે તો આપણે ગુનાહ ન કરે. હવે હું તો અમારા ઉસ્તાદ જ્યારે હુકુમમાં હતો, મદ્રેસામાં હતો, હૌઝામાં, ત્યારે અમારા ઉસ્તાદ કહેતા હતા, એ કહેતા હતા કે ફાઇન એક્ઝામ્પલ આપતા હતા. એ કહેતા હતા કે મિસાલના તોર પર મારા પાસે આ રૂમાલ છે ને, આ રૂમાલ હું મારા હાથમાં રાખું છું આમ. હવે આ રૂમાલ મારા મહેઝરમાં છે, મારા મહેઝરમાં છે. ઇંગ્લિશમાં કહે છે મારા પ્રેઝન્સમાં છે. એનો મતલબ શું? એટલે મને દેખાય છે આ રૂમાલ હર એંગલથી, હર ઝાવિયાથી, એવરી સાઈડથી, હર તરફથી મને આ રૂમાલ દેખાય છે. આ મારા મહેઝરમાં છે. બસ એમ જ ખુદાવંદે કરીમ અમને જોઈ છે હર એંગલથી, હર તરફથી. અમે ભૂલી ગયા ખુદાને, પણ ખુદા અમને ભૂલ્યો નથી. ઈ અમને જોઈ છે. એટલે કુરાન કહે છે અલમ યા આલમ બી અન્નલ્લાહ યરા. કુરાન ની આયત છે સૂરે અલકમાં, કે ઈ શું વિચારે છે કે ખુદા એને નથી જોતો, એટલે ખુદા એને જોઈ છે. તો પહેલી વસ્તુ તું ખુદાને યાદ રાખ. કોણ કહે છે? જિબ્રાઈલ કહે છે. કોને? રસૂલલ્લાને. જિબ્રાઈલ નસીહત આપે છે રસૂલલ્લાને. શરમની વાત નથી. એટલે ઘણીવાર હું પણ કહેતો હોઉં છું કે કોઈક ફેરે આપણને સાંભળવા અને બેસવાથી સાંભળવા પણ એની પોતાની મજા છે. ખાલી મજલિસ પરવાની મજા નથી હોતી. આપણે સાંભળે છે તાકે અમને પણ ખબર છે, કોઈ અમને કહે ભાઈ આપણે પણ ગુનેગાર ઇન્સાન છે. બીજી વાત કહે છે કે હંમેશા તમે મોતને યાદ રાખો. બે વસ્તુ યાદ રાખવાની છે, અલ્લાહ ને બીજી વસ્તુ મોત. મોતને તમે હંમેશા યાદ રાખો. તમે ક્યાં પણ જાઓ મોતને હંમેશા યાદ રાખો. જિબ્રાઈલ અમીન રસૂલલ્લાહને કહે છે મોતને હંમેશા યાદ રાખો. હવે મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામ અલયહી, નહેજુલ બલાગામાં ખુતબા નંબર 188 ફરમાવે છે કે તમે મોતને ભૂલી ગયા છો, તમે ગાફિલ છો મોતથી, પણ મોત તમને યાદ કરે છે. મોત યાદ કરે છે, મોત તમારાથી ગાફિલ નથી. તમે શા માટે મોતને ભૂલી ગયા છો? પછી એ ખુતબામાં મૌલાએ કાયનાત 12 વસ્તુ મેન્શન કરે છે. કેટલા? 12 વસ્તુ, 12 સબક યા 12 નસીહત મોતથી. એ કહે છે મૌલાએ કાયનાત ફરમાવે છે કે આ જનાઝો પોતે, એ પોતે એક નસીહત છે. સાચી વાત છે, જનાઝો જે છે એ પોતે એક નસીહત છે. એ કહે છે જ્યારે જનાઝોને ઉપાડવામાં આવે છે, એ મરહૂમ જે જનાઝાના અંદર છે એના પોતાના ઇખ્તિયારમાં, એના પોતાના મરજીથી સૂતો નથી. સાચી વાત છે, મૌલાએ કાયનાત ફરમાવે છે. એ કહે છે એ પોતે એક નસીહત છે. પછી ઇમામ ફરમાવે છે કે જ્યારે આ મૈયતને તમે લીટાવ છો કબરમાં, એ એની મરજીથી લેટતો નથી, એ તો એને લીટાવવામાં આવે છે. કુરાન પણ એ જ કહે છે સુમ્મ તુરદ્દૂન ઇલા આલિમિલ ગૈબી વશહાદા, પછી તમને પલટાવવામાં આવશે, પલટાવવામાં આવશે, તમને મોકલાવવામાં આવશે. કોઈ જાય છે તો એની મરજીથી થોડી જાય છે. અગર કહેવામાં આવે તો આપણે કદાચ, ખુદા કહે છે પણ કુરાનમાં કે આ યહૂદ જે છે એ લોકોને અગર કહે ને કે તમે રિયો દુનિયામાં, તો એ લોકો 1000 વર્ષ રહેશે, 1000 વર્ષ, ખુદા કહે છે. તો ઇન્સાનની ફિતરત છે, કોઈને જાવું નથી, પણ ખુદા ઉપર છે કે ક્યારે ખુદા અમને બોલાવશે. તો બીજી નસીહત મૌલાએ કાયનાત કહે છે નેજુ બલાગામાં, એ કહે છે કે આ જે સૂતો છે, હા, એ એની મરજીથી નથી સૂતો. જ્યારે એને લીટાવવામાં આવે છે, જ્યારે એ લેટે છે ને લેટાવવામાં આવે છે, ત્યારે એની મરજીથી નથી સૂતો. પછી મૌલાએ કાયનાત ફરમાવે છે, એ કહે છે કે
ત્રીજું સબક, ત્રીજું લેસન નજીબ અલાગામાં એ કહે છે કે આ જે બધા ઘીયા એવી રીતના આમ ઘીયા કે હવે બસ પાછો આવ્યા જ નહીં. વાત સાચી છે, હવે એટલો ફાસલો થઈ ગયો દુનિયા સાથે કે જેમ એ લોકો પહેલા અહીંયા નહોતા, જેમ એ લોકો હતા જ નહીં આ દુનિયામાં. હવે મને ખબર છે, તમે ખાલી વિચારો, આપણે આપણી જે જિંદગી છે, આપણે બધા જાત જાતની મોત જોયા છે, ઘણા માણસો આવ્યા આપણી જિંદગીમાં, આપણી દુનિયામાં, આપણે ઓરેખા એ લોકોને, પણ આપણી જિંદગીમાં એ લોકો વટાઈ ગયા, અલ્લાહ તરફ, અલ્લાહની રાહમાં પહોંચી ગયા. તમે એક મરહૂમને તમે યાદ કરો અને ઝહેનમાં રાખો, મગજમાં રાખો અને વિચારો. ઘણીવાર આપણે પણ કહેતા હોય છે કે આપણે માનવામાં નથી આવતું, આ ગુજરી ગયા, ફલા માણસ ગુજરી ગયો, માનવામાં નથી આવતું. તમે એને ખાલી વિચારો અને જુઓ, અને ભલભલા જે પર્સનાલિટીવાળા બીજા હતા, અમે પણ જોયા છે, તમે પણ જોયા છો, પર્સનાલિટીવાળા, શખ્સિયતવાળા, હું એટલે હું, આવ એટલે આવ, બીજા જમરે પાઉં, બાકી પોતે જાણે, હું એટલે હું, એવી પર્સનાલિટી. પણ તમે જોશો મોત એવી આવી ગઈ અચાનક, સચ અ સડન ડેથ એ લોકો કહે છે કે આવીને અચાનક વટાઈ ગયો, ખબર ન પડી, માનવામાં પણ નથી આવતું. એ લોકોના ફેમિલી મેમ્બર્સ કહે છે, એની ઘરવાળી કહે છે, માનવા પણ નથી આવતું, વટાઈ ગયા આટલીક વારમાં. તો મોલા કહે છે એવી રીતના આમ ગયો, ફાસલો એટલું હતું દુનિયામાં હવે કે હવે આવશે જ નહીં, એવી રીતના આમ ગયો કે હવે જેમ કે હતો જ નહીં આ દુનિયામાં. પછી ઇમામ કહે છે કે આખરત એવી રીતના બસાવી લીધું કે જેમ દુનિયામાં રહેતો જ નહોતો, એવી રીતના વયો ગયો કે જેમ અહીંયા એનું વતન ના હતું, અને આખરતને એટલું અપનાવી લીધો કે જેમ આખરત એની વતન, એનું વતન છે. પછી મોલાએ કાયનાત ફરમાવે છે કે દુનિયામાં એટલો મશગુલ હતો, મશગુલ એટલે બિઝી, હા, આજકાલ આપણે પણ બહુ બિઝી હોય છે ને, એ બહુ બિઝી હોય છે, બધા બિઝી છે, હે ના. તો મોલાએ કાયનાત ફરમાવે છે કે દુનિયામાં એટલો મશગુલ હતો, એટલો બિઝી હતો, પણ એ જ દુનિયાથી જુદા થઈ ગયો. પછી મોલાએ કાયનાત ફરમાવે છે કે એ એના ઘરને એટલો સંઘારતો હતો, સજાવતો હતો, શાનદાર આલીશાન મકાન બનાવ્યો, વિલા, આપણા પાસે વિલા છે ને, સરસ વિલા બનાવે છે, આપણે પોતે રહીએ, આપણે થાય છે કેટલા વર્ષ રહેશું આપણે, તમે મને કહો કેટલું રહેશું. તો મોલાએ કાયનાત ફરમાવે છે બહુ મોંઘી મોંઘી વસ્તુ એ લીધો એ ઘર વાસ્તે, તાકે એ ઘરને સજાવે, પણ આ ઘર એને મૂકવું પડ્યું, એ ઘરને અપનાવ્યો કે જે રાતના વખતમાં ત્યારે એ વટાવા પણ પસાર થવા વાસ્તે રાતના એને બીક લાગતી હતી, એટલે કબ્રસ્તાન. મોલાએ કાયનાત ફરમાવે છે, મારા લફ્ઝ નથી, મોલાએ કાયનાત ફરમાવે છે કે કબ્રસ્તાનમાં પસાર થવા વાસ્તે બીતો તો એ રાતના, આપણે પણ બીએ છે ઘણી વાર રાતના કબ્રસ્તાનમાં જવાને, એ કહે છે રાતના બીતો તો પસાર થવા, શા માટે ના મને બીક લાગે છે, હા, એ કહે છે એ કબ્રસ્તાને હવે એનું હંમેશનું ઘર થઈ ગયું. પછી ઇમામ કહે છે કે હવે ટાઈમ ન રહ્યું કે જે વસ્તુ એને કરવું હતું, નેક આમાલ, સારા કામ, નેકી અંજામ દેવું, હવે ટાઈમ નથી, એને બહુ કરવું છે પણ ટાઈમ નથી, એને ભૂસું છે, એને ઇરેઝ કરવું છે, એને રબ કરવું છે, જે ખરાબ આમાલ અંજામ આપ્યો, હવે ટાઈમ ન રહ્યું. પછી ઇમામ કહે છે કે એ દુનિયાને, દુનિયા ઉપર બહુ એતમાદ રાખ્યો, એટલે ભરોસો, બહુ ભરોસો રાખ્યો દુનિયા ઉપર, પણ દુનિયા એને ફરેબ આપી, દુનિયાને ફરેબ આપી. બીજી બે વસ્તુ જિબ્રાઇલ કહે છે રસૂલલ્લાહને કે તમે હંમેશા ભૂલી જાઓ, એ બીજી બે વસ્તુ શું છે? જિબ્રાઇલ કહે છે રસૂલલ્લાહને કે અગર કોઈ તમને સારું કરી દે, અગર તમે કોઈ વાસ્તે સારું કરો, અગર કોઈ તમે વાસ્તે સારું કરો કે તમે ભૂલી જાઓ, આ બહુ કામ છે, ઘણા માણસો ભૂલી નથી જતા, જ્યારે સારું કરે છે ને ભૂલી નથી જતા, કહે છે તમે ભૂલી જાઓ. પ્રોબ્લેમ શું છે કે આપણે જ્યારે સારું કરે છે ત્યારે આપણે હંમેશા કોઈને મેના આપતા હોય છે કે હું આ કામ કર્યો છું, કોલર ચરાવી ચરાવીને કહે છે કે હું આ કામ અંજામ આપ્યો છું, આપણું પ્રોબ્લેમ એ છે. પછી જિબ્રાઇલ કહે છે રસૂલલ્લાહને કે યા રસૂલલ્લાહ, અગર કોઈ તમારા સાથે બદ અખલાકી કર્યો છે, ફાઇન રીતે પેશ નથી આવ્યો, ફાઇન રીતે બર્તાવ નથી કર્યો, તમે ભૂલી જાઓ, એક દુરૂદ ભેજે મોહમ્મદ અલે મોહમ્મદ, ભાઈ
હા મોહતરમ સામીન, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે હઝરત મૂસા અલી સલામને કહે છે હદીસે કુદસીમાં કે એ મૂસા, તું એડવાઇઝિસ આપ, તું નસીહત આપ, બંને નસીહત દેવા વારો અને નસીહતને સાંભળવા વારો બંનેને ખુદાવંદ કરીમ એની કબરને નૂરાની કરશે. લિહાઝા તું શીખ નેકીને અને તું માણસોને નસીહત આપ, તાકે તમારી કબર નૂરાની થાય. હવે શા માટે નસીહત? તાકે ઇન્સાન તબાહ ન થાય, ડિસ્ટ્રોય ના થાય, પેરિશ ના થાય, ડેવિએટ ના થાય, ઊંધા રાસ્તા ઉપર ના જાય, એટલે માટે નસીહત તમને કામ આવે છે. આયતુલ્લા નાસિર મકારીમ શિરાઝી, તમે નામ સાંભળ્યા છો, જે તફસીર નમૂના ના ઓથર છે, એ લખે છે, કહે છે કે એડવાઇઝિસ જે છે, નસીહત જે છે, એ બે જાતની છે. એક નસીહત, એક જાત નસીહતની એ છે કે એ ખામોશીની નસીહત છે. બીજી નસીહતો છે, એ વસ્તુ બોલતી નથી પણ ખામોશીથી આપણને નસીહત આપે છે. જેમ કે આ પાંદરા છે ને, ઝાર ઉપરથી પરે છે પાંદરા, એ પણ એક નસીહત છે. તમે જોયા હશો મોસમ ચાર છે ને એક વર્ષમાં. એક મોસમ છે જેને કહે છે અમેરિકામાં એને કહે છે ફોલ. શા માટે ફોલ કહે છે? ઓટમ, આપણે અંગ્રેજીમાં કહે છે ઓટમ, જે પણ હોય ફ્રાન્સ ફ્રેન્ચમાં, તો અંગ્રેજીમાં ઓટમ છે, અમેરિકનમાં ફોલ કહે છે. એ લોકો કહે છે ફોલ કેમ કે પાંદરા પરે છે, પાંદરા પરે છે અને ઝાડ ખાલી થઈ જાય છે. એ પણ જે પાંદરા નીચે છે એ પણ એક દર્સ છે આપણા વાસ્તે. ખામોશીથી નસીહત આપે છે આપણે પાંદરા, કે એક ટાઈમ હતો હું ઉપર હતો, હવે હું નીચે આવી ગયો છું, હવે હું નીચે આવી ગયો છું. તો આયતુલ્લાહ નાસિર મકારીમ શિરાઝી કહે છે કે આ બધું એક નસીહત છે આપણા વાસ્તે. એક ઝઈફને તમે જ્યારે જુઓ છો, ઝઈફ ઇન્સાન, જમાનો હતો, સમય હતો કે આ પણ સાજો માજો હતો, જોરવાળો હતો, એને લાકડીની જરૂર ના હતી, વ્હીલચેરની જરૂર ના હતી, વોકરની જરૂર ના હતી, પણ આ પણ આપણા વાસ્તે એક દર્શ છે, એક સબક છે. કબ્રસ્તાન પણ એક દર્શ છે, એક નસીહત છે, ખામોશીની નસીહત છે. કુરાન પણ એક નસીહત છે, ખામોશીની નસીહત છે. મૈયત, આયતુલ્લાહ નાસિર મકારીમ શિરાઝી કહે છે, પણ એક નસીહત છે, ખામોશીની નસીહત છે. ફિરઓનની બોડી, તમે મને કહેશો ફિરઓનની બોડી, હા, ઇજિપ્તમાં મ્યુઝિયમમાં ફિરઓનની બોડી હજી છે. અને સૂરે યુનુસમાં ખુદા કહે છે કે અમે આ ફિરઓનની બોડી રાખ્યા છે તાકે માણસો નસીહત લે. ફિરઓનની બોડી પણ છે ઇજિપ્તમાં તાકે આપણે નસીહત લે. તો એક નસી, એક એક છે નસીહત ખામોશની નસીહત. બીજી નસીહત છે કે નહીં, વર્બલ છે, વર્બલ એટલે બોલે છે નસીહત. જેમ કે કુરાન, કુરાન પણ નસીહત છે, પણ બોલે છે. જ્યારે આપણે પરે છે, કુરાનની તિલાવત કરે છે, તો ખુદાવંદ કરીમ આપણા સાથે વાતું કરે છે. જ્યારે હદીસમાં છે, જ્યારે આપણે નમાઝ પરે છે ત્યારે આપણે ખુદા સાથે વાતું કરે છે, પણ જ્યારે કુરાનની તિલાવત કરે છે ત્યારે ખુદા આપણા સાથે વાતું કરે છે. તો કુરાન પણ એક નસીહત છે. ઔલિયા, અંબિયા, અઇમ્મા, આ લોકો બધા નસીહત, આ લોકો વર્બલ, આ એ લોકો ખામોશીની નસીહત નથી, પણ એ લોકો બોલે છે, એ લોકો આપણને કહે છે. અને આપણા અઇમ્મા નસીહત દેતા હતા, આપણા છઠ્ઠા સરકાર ઇમામ જાફર ઇબ્ને મોહમ્મદ અસ-સાદિક સલાવાતુલ્લાહ અલયહી વસલ્લમ પાસે. એક માણસ જાય છે અને એક માણસ કહે છે છઠ્ઠા ઇમામને, સાદિક અલી મોહમ્મદને, કે તમે મને ઇસ્મે આઝમ આપો, મને ઇસ્મે આઝમ આપો. ઇસ્મે આઝમ એટલે ખુદાવંદ કરીમનું નામ. અને તમે બધા જાણો છો કે જ્યારે ઇસ્મે આઝમ હોય છે તો ઇન્સાનને પાવર મળે છે, ઇન્સાનને કુદરત મળે છે. હવે એને ખપતું હતું કે એને પાવર મળે અને કુદરત મળે તાકે એ યુઝ કરી શકે, ઇસ્તેમાલ કરી શકે. હવે ઇસ્મે આઝમ ખાલી એક વર્ડ નથી હા ખુદાનો, કે બસ પાવર મળી જશે, એક અલ્લાહનો નામ મને મળી જશે, એને હું યુઝ કરીશ તો મને પાવર મળી જશે. નહીં, એક મકામ હોવો જોઈએ સ્પિરિચ્યુઅલી પણ, હા, માનવીયતમાં પણ, રૂહાની લિહાઝથી પણ એક મકામ અને એક મંઝિલ છે, એ પહોંચું ત્યારે મને મળી શકે છે. પણ ઇમામ પણ જાણતા હતા, કેમ કે રિઝક પણ છે ને બે જાતની છે,
એક માનવીય રિસ્ક છે અને એક માદી રિસ્ક છે. માદી એટલે ફિઝિકલ, આપણે જાય છે ને કમાવા, પછી સાંજના જ્યારે પાછા આવે છે, એ ફિઝિકલ રિસ્ક છે, એ માદી રિસ્ક છે. પણ એક છે માનવી રિસ્ક, રૂહાની રિસ્ક. તમે મને કહેશો રૂહાની રિસ્ક? હા, રૂહાની રિસ્ક પણ છે. એ કેવી રીતના? જ્યારે આપણે ગુનાહથી દૂર થાય છે, બચે છે, એ એક રૂહાની રિસ્ક છે. જ્યારે તમે મજલિસે હુસેનમાં આવ્યા છો અને ઇમામ હુસેનનું મજલિસ સાંભળો છો, એ રૂહાની રિસ્ક છે. જ્યારે તમે રોશો, આંસુ બહાવશો ઇમામ હુસેનના ગમમાં, એ રૂહાની રિસ્ક છે. અને આ એક તૌફીક છે, ઇમામ ઝમાનાની દુઆ છે મફાતિહુલ જિનાનમાં, અલ્લાહુમ્મા રઝુકના તૌફીકત તાઆ વ બુઅદલ માસિયા. એ ખુદા મને રિઝક આપ કે હું તારી ઇતાઅત કરી શકું. એનો મતલબ છે આ ઇતાઅત ખુદાની રિસ્ક છે, અને માસિયતથી બચું, ગુનાહથી બચું. યા તો અમે ઝિયારતે આશુરામાં પરે છે, અલ્લાહુમ્મા રઝુકની શફાઅત અલ હુસૈન યૌમ અલ વુરૂદ, મને હુસૈનની શફાઅતનો રિઝક અતા કર. વર્ચ અલ્લાહુમ્મા રઝુકના શફાઅત અલ હુસૈન. તો હુસૈનની શફાઅત પણ એક રિસ્ક છે. આ રિસ્ક એ માનવી છે, એટલે રૂહાની રિસ્ક છે કે નહીં? આ રૂહાની રિસ્ક છે જ્યારે આપણે દુઆ કરે છે ખુદા પાસે. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ડિપેન્ડ થાય છે, આપણે દુઆ કરે છે આપણા વાસ્તે સારું છે કે નથી ખુદા જ જાણે છે. કોઈક ફેરે આપણું ઝર્ફ આ માદા નથી, આપણું દિલ જે છે એ આ માદા નથી, તૈયાર નથી, ડિપેન્ડ થાય છે. જેમ કે આ દિલ પણ એક ઝર્ફ જેમ છે, એક થામરા જેમ છે. જ્યારે વરસાદ પડે છે, અમને વરસાદનો પાણી ખપે તો અમે થામરા રાખે છે ને, ડિપેન્ડ થાય છે તમે શું રાખો છો. અગર મોટું થામરો હોય તો બહુ ઘણું પાણી ઘરશે અંદર, અગર નાનું થામરો હશે તો થોડુંક પાણી ઘરશે. આ મારું દિલ પણ એક એક ઝર્ફ છે. ઈ ઝર્ફના તહેત વાંગ ખુદાનું નથી, વાંગ વરસાદનું નથી, વાંગ આપણું છે કે આપણું ઝર્ફ કેટલુંક છે, આપણું દિલ કેટલુંક છે. જેમ કે આપણો બચ્ચો આપણને કહે છે કે મને પૈસા આપ, શું આપણી બધી મિલકિયત બચ્ચાને આપશું? પાયમાલ થઈ જશો ને. ઈ બચ્ચાના તહેત જેમ બચ્ચો છે, અને મા બાપથી વધારે કોણ ઓળખે બચ્ચાને, જેમ બચ્ચો છે એવી રીતના આપણે એને આપશું. કુરાન કહે છે ફસાલત ઔદિયતુન બેકાદરીહા, ખુદાવંદે કરીમ આસમાનથી પાણી મોકલાવે છે, પછી એ પાણી શેપ લીએ છે, ફોર્મ લીએ છે એ ઝર્ફ પ્રમાણે. બસ એમ જ આ માણસ આવે છે, ઇમામે સાદિકને કહે છે કે યબ્ન રસૂલલ્લાહ તમે મને ઇસ્મે આઝમ આપો. તો ઇમામ કહે છે કે નહીં. ઇમામ એને કહે છે મને ખપે છે તું એક જગા જા, મને ખપે છે ખાલી તું એક જગા જા, તું કાંઈ કર નહીં. ઇમામ એને એડ્રેસ આપે છે, તું ખાલી જો એ જગામાં જા ને, તું જો, જોતો રે ખાલી, પછી તું મને વિટનેસ કરીને તું મને ગુજારીશ આપ, તું આવો ને મને સમજાવ તું શું જોયો. એ જાય છે, એ જાય છે, ઇમામ એને એડ્રેસ આપે છે. એ એડ્રેસ જેવો છે એક બ્રિજ હોય છે, આપણે ઇંગ્લિશમાં બ્રિજ કહીએ છીએ, ફ્રેન્ચમાં તમે કહો છો પોં, બ્રિજમાં સિરાત, પુલે સિરાત નહીં પણ બ્રિજ. એ કહે છે તું જાઉં આ અને તું ખાલી જો. એ જોઈ છે તો શું જોઈ છે? એ જોઈ છે કે એક ઝઈફ માણસ છે, એ એક લાકડી, એક ઘૂની ઉપાડે છે, ઘૂની લાકડીથી ભરેલી છે એની પીઠ ઉપર, એ ઉપાડે છે. એના પછવારે એક જવાન અસ ઘોર સવાર છે, ઘોડા ઉપર સવાર છે એક માણસ અને એ પછવારે છે. હવે આ ઝઈફ માણસ જાતો નથી, કેમ કે ઝઈફી છે, બુઢાપા છે, જાઈ નથી શકતો, કમઝોર છે, અને વજન છે એની પીઠમાં, પીઠમાં વજન ઉપાયરો છે, આસ્તે આસ્તે જાય છે. આ જે ઘોડા ઉપર સવાર છે એ એનામાં સબર નથી, એ કહે છે યાલ્લા રૂહ તું વટાઈ જા, જા જા. એ જોઈ છે કે આ રોજ નથી આવતું, આ જાતો જ નથી. તો એના પાસે શલ્લાહ હોય છે, જે ઘોડા ઉપર સવાર હોય છે ને એના પાસે ચાબુક હોય છે, એને એવા ઝઈફ માણસને ચાબુક મારે છે, એ બે ચાબુક મારે છે. જો છે હજી નથી જાતો તો એને ઈ એના પગથી બે અદબી કરે છે, એને લાત મારે છે. જ્યારે લાત મારે છે તો આ ઝઈફ માણસ પરી જાય છે એ પોમાં, એ બ્રિજમાં. જ્યારે પરી જાય છે તો એના લાકડી પણ બધી લાકડી નીચે પરી જાય છે. તો હવે એ સાઈડમાં ખસકે છે, બધી લાકડી ગુનીમાં રાખે છે ને, ઓલો માણસ વટાઈ જાય છે, પસાર થઈ જાય છે. જ્યારે ઓલો માણસ પસાર થઈ જાય છે, આ જે મુશાહેદા કરે છે, જે ઇમામે સાદિકને મોકલાવ્યો કે તું જા ખાલી જો, એને તો કાંઈ કરવાનું ના હતું. ઇમામે કીધું તું ખાલી જો, તું જોતો રે પછી તું મને કહેવા આવ.
એ આવે છે પાછો તો ઇમામ એને પૂછે છે, તું શું જોયો? બે વસ્તુ ઇમામ એને પૂછે છે, તું શું જોયો? એ કહે છે, યબ્ન રસૂલલ્લાહ, હું ઝુલમ જોયો. એક ઝઈફ માણસ ઉપર ઝુલમ થયું એ હું જોયો, અને એક નવજવાન તરફથી તૌહીન અને અખમાન જોયો, ઇન્સલ્ટ જોયો, કે ઇન્સલ્ટ કરે છે, અખમાન કરે છે, તૌહીન કરે છે એક ઝઈફ માણસને, હું ઝુલમ જોયો. ઇમામ તો જાય ના. પછી ઇમામ એને કીધા, ઓકે હવે બીજી વસ્તુ, બીજો સવાલ ઇમામ એને કહે છે, તું હોત ઓલા ઘોડા સવારના જગામાં તો તું શું કરત? ફર્ઝ કર કે તું ઓલા ઘોડા સવાર છો જે ઘોડામાં સવાર હતો, તું શું કરત? ફર્ઝ કર કે તું ઓલો ઝઈફ હોત તો તું શું કરત? અને તારા પાસે અગર તું ઝઈફ હોત તો તું શું કરત? અને તારા પાસે ઇસ્મે આઝમ છે તો તું શું કરત? એ કહે છે કે હું એને સખ્ત અઝાબ આપ્યો હોત, હું એને મૂકો ના હોત. તો ઇમામ કીધા કે તું અગર ઓલો ઘોડા સવાર હોત, તું અગર ઝઈફ હોત તો તું એને અઝાબ આપ્યો હોત, અગર તારા પાસે ઇસ્મે આઝમ હોત. એ કહે છે, હા. ઇમામ કીધા કે ઓલો ઝઈફ પાસે ઇસ્મે આઝમ હતું, ઓલો ઝઈફ છે એના પાસે ઇસ્મે આઝમ હતું, એ આપણો માણસ હતો, એના પાસે ઇસ્મે આઝમ હતું, પણ એ જાણે છે ક્યાં ઇસ્મે આઝમને ઇસ્તેમાલ કરવું જોઈએ, એ જાણે છે ક્યાં ઇસ્તેમાલ કરવું જોઈએ. હવે હું તમને સવાલ કરું કે આપણે શું કરત અગર આપણે પણ અઝાબ દીધા હોત? આપણે શું ઓલો ઝઈફ જેમ બનત કે આપણે માફી માંગા, માફી માફ કર્યા હોત ઓલા ઘોરા સવારને, યા તો આપણે ઓલા માણસ જેમ હોત જે મુશાહેદા કર્યો કે કીધો નહીં હું તો અઝાબ આપત, આપણે કયો રસ્તો અપનાવશું? કોઈને મદદ કરશું યા કોઈને આપણે અઝાબ આપશું? આપણે શું કરશું? આજે તમે જુઓ દિલ એવા જુદા થઈ ગયા છે કે આપણે ખરાબ માંગે છે આપણા મોમિન ભાઈઓ વાસ્તે. આપણે દેખી નથી શકતા કે બીજો જ્યારે ઉપર ચરે છે, આપણે જોઈ નથી શકતા, એવી હાલત થઈ ગઈ છે. ભાઈચારો નથી રહ્યું. આપણે જ્યારે એકબીજાને જોઈ છે કે એને ફાઇન ગાડી મળી છે તો આપણું જીવ ભરે છે, ખુશ થવા બદલે આપણને જીવ ભરે છે. ઘણી વાર કદાચ આપણે બોલતા નહીં હોય, બોલે છે જુદું ને દિલમાં છે જુદું. ઘણી વાર નથી થતું એમ કે આપણે બોલે છે જુદું પણ દિલમાં બીજું છે? આપણે મજા નથી આવતી, આપણે નથી ખપતું કે માણસો તરક્કી કરે. જ્યારે બિઝનેસ એનું તરક્કી થાય છે તો આપણે કહીએ છીએ કે કાશ એનું બિઝનેસ ડૂબી જાય, ઓ એની દીકરીની સગાઈ થઈ, કાશ સગાઈ તૂટી જાય, નાઉઝ બિલ્લા. એવા માણસો પણ છે. ટેક્સવાળા આવ્યા છે એને વધારે, આની વાત નથી કરતો હું, પણ હું દુનિયાભરમાં ફરું છું ને જાણું છું હાલાત. ટેક્સવાળા કાશ એને વધારે ટેક્સ લીએ એના પાસે, એનું બિઝનેસ પતી જાય. હવે તમે મને કહો એના ઘરમાં નાઉઝ બિલ્લા આગ લાગી જાય. આપણે અગર ઝિયારત જાય છે, ફર્ઝ કરો ઇન્શાલ્લાહ ઘણા મુમિનીન કાલે ઝિયારત જશે, ખુદાવંદ કરીમ આપણી ઝિયારત કબૂલ કરે ઇન્શાલ્લાહ. આપણે ઝિયારત જાશું, આપણે ઉવાં ઝિયારત જાશું તો ઇમામે જમાના પણ હશે. શું ઇમામ નહીં આવે એમના જદની ઝિયારત કરવાને? જરૂર આવશે. ઇમામ અગર અમને એક પાવર આપે, તમે ખાલી વિચારો, ફિકર કરો, ઘોરો ફિકર કરો, અગર ઇમામ અમને ઇસ્મે આઝમ આપે, ઇમામ અમને કહે કે આ તારું ઇસ્મે, આ ઇસ્મે આઝમ તને આપું છું, તને પાવર છે, તને કુદરત છે, તો આપણે કેવી રીતના એ પાવરને અપનાવશું? કેવી રીતના અપનાવશું? એમ જ પાછો સવાલ કરું છું, આયા આપણે ઓલો જ માણસ, ઓલા શખ્સ જેમ બનશું જે મુશાહેદા કરતો હતો અને કીધો કે હું અઝાબ આપીશ, યા અમે ઓલા ઝઈફ જેવા બનશું જે પોમાં ગુજરતો હતો, જે એ માફ કર્યો, એના પાસે ઇસ્મે આઝમ હતું પણ એ યુઝ ન કર્યો? આપણે શું કરશું? આપણે શું કરશું? આ એક મકામે ફિક્ર છે, ગોરો ફિક્ર કરવાની વાત છે, ગોરો ફિક્ર કરવાનો મકામ છે કે આ જ મજલિસે હુસેનના ઝરિયા આપણે બદલે. અગર ગયે વર્ષે હું એમ જ છું જે મહર્રમ આવ્યું પણ હું બદલો નહીં, ગયે વર્ષે ને આ વર્ષેમાં કાંઈ ફરક નથી, આ મજલિસ તો
તમે મને ઇન્સાફ સાથે કહો, આપણે સવાબ તો કમાવે છે, ઇન્શાલ્લાહ ખુદા કબૂલ કરે, આઝમલ્લાહ ઉજુરના વા ઉજુરકુમ, પણ આપણે બદલે, આપણે બદલે, આપણને ખબર નથી ક્યારે આપણે ખુદા પાસે જઈશું. કાંઈ કહેવાય નહીં, શાયદ આ આખરી મુહર્રમ હોય, આવતે મુહર્રમ હું દર્ક ન કરું, શાયદ મને ન મળે, કોણ જાણે છે, શાયદ હું મજલિસ અને પણ સહી વસાલીમ મજલિસ પતાવી પણ ન શકું, બનવા જોગ છે, કોને ખબર, એક પલનો ભરોસો નથી. લિહાઝા અમે આ મુહર્રમ દર્ક કર્યા, મુશાહેદા કર્યા, જોયા, ખુદા અમને નસીબ કર્યો, આ પણ નસીબની વાત છે કે ખુદા અમને મોકલાવ્યો છે અહીંયા, અને હુસેનનો ઝિક્ર સાંભળે, હુસેનનો મસાયબ સાંભળે, અને હુસેન ઉપર ઘીરિયા કરે. તમને ખબર છે આખેરતમાં જે કામ આવશે આ હુસેનના આંસુ છે, આ અમને કામ આવશે. અલ્લામા અમીનીનું નામ તમે સાંભળ્યા હશો, એટલે ઇલ્મનો મજમો છે, એ અલગદીર લેખા છે, ઇન્શાલ્લાહ મોકો મળશે એના બારામાં પણ બયાન કરશું ઇન્શાલ્લાહ આયંદા રાતોમાં. અલ્લામા અમીની અલગદીર લેખા છે, એ જ્યારે શહીદ થઈ ગયા, ગુજરી ગયા, ત્યારે એમના દીકરા એને ખાબમાં જોઈ છે અને પૂછે છે, તમને શું કામ આવ્યું, અલગદીર કામ આવ્યું, તમે આટલું બધું મોટી કિતાબ લેખા, કેટલા જિલ્દ કિતાબ લેખા, એ તમને કામ આવ્યું? તો એ કહે છે, નહીં. શું કામ આવ્યું તમને? એ કહે કે હું, મને હુસેનની મજલિસ, હુસેનના ગમમાં જે આંસુ હું બહાવ્યો ને, એ મને કામ આવ્યું. હુસેનના ગમમાં જે હું આંસુ બહાવ્યો, એ મને કામ આવ્યું, એ આખરતમાં કામ આવશે. જ્યારે મુહર્રમનો ચાંદ નજર આવે છે, ત્યારે કહે છે કે શામથી બે બીબિયા શામથી નીકળે છે, મદીના તરફ જાય છે, જન્નતુલ બકી તરફ જાય છે. તમે સમજી ગયા છો એ કોણ બીબિયા છે? બીબી ઝૈનબ અને બીબી સકીના અલૈહા સલામ. જન્નતુલ બકી તરફ આવે છે અને કહે છે કે એ દાદી, મારા બાબાના અઝાદાર આવી ગયા છે, મને યકીન છે કે ઝાહરા પણ અમારે અમારી મજલિસમાં તશરીફ ફરમા છે, મને યકીન છે કે ઝાહરા પણ આવી ગઈ છે, પુરુષો લેવા, અમે હુસેનને પુરુષો દેવા આવ્યા છે, ઝાહરાને હુસેનનો પુરુષો દેવા આવ્યા છે, ઇમામે ઝમાનાને પુરસા દેવા આવ્યા છે. હા ઝાદારો, જ્યારે ઇમામ હુસેન અલી સલામ નક્કી કર્યા કે મને કરબલા તરફ જાઉં છે, મદીનાથી મક્કા, મક્કાથી કુફા અને કુફાથી કરબલા, જ્યારે નક્કી કર્યા ત્યારે હુસેન એ મઝલૂમ એમના નાનાની કબરમાં આવે છે અને આંસુ બહાવે છે અને કહે છે, નાના, હું આખરે રુખસત વાસ્તે આવ્યો છું, તમને રુખસત કરવા આવ્યો છું, હવે મદીના રહેવાની જગ્યા ન રહી. એ નાના, મને દુઃખ છે કે હું આ તમારો વતનને છોડું છું, મને દુઃખ છે કે તમારો હરમ હવે મને નહીં મળે. એમ બસ હુસેન જ્યારે ફરમાવે છે આમ, ત્યારે એમને આંખ લાગી ગઈ અને રસૂલલ્લાહ જોઈ છે, હુસેન રસૂલલ્લાહને જોઈ છે, અને એ રસૂલલ્લાહ કહે છે કે, એ મારો લાલ, તું અનકરીબ મારા પાસે આવીશ, પણ શહાદતના ઝરિયા તું મારા પાસે આવીશ, તને શહાદત દેવી ખપશે, પછી તું મારા પાસે આવીશ, હું તને જોઉં છું કે તું ખૂનમાં ગલતાન છો. એ હુસેન, હુસેન તમે ખૂનમાં ડૂબી ગયા છો. બસ જ્યારે ઇમામ હુસેન સાંભળે છે તો ઇમામ હુસેન કહે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન. પછી ઇમામ હુસેન એમની માની કબરમાં આવે છે. જ્યારે ઔલાદ મા પાસે આવે છે તો દિલ ખોલીને બયાન કરે છે. હા, હુસેન જ્યારે માની કબરમાં આવે છે તો માની રહમત અને માની શફકત યાદ આવે છે કે જ્યારે હુસેન નાના હતા ત્યારે ઝાહરા હુસેનને ખવરાવતા હતા મોહબ્બતથી, પાણી પીવરાવતા હતા મોહબ્બતથી. આ જ ઝાહરા છે, વસિયત કરતી હતી કે, એ અલી, એ અબુલ હસન, મારા હુસેનની એક આદત છે કે એ રાતના ઉઠે છે અને પાણી માંગે છે, જ્યારે રાતના ઉઠે પાણી માંગે તો તમે એને જરૂર પાણી આપજો. ઝાહરાની વસિયતોમાં એક વસિયત પણ હતી કે, યાલી, રાતના વખતમાં તમે આવજો મારી કબરમાં, કુરાનની તિલાવત કરજો. જ્યારે હું અલી અલી સલામ ઝાહરાની કબરમાં કુરાનની તિલાવત કરે છે, અચાનક ઝાહરાની કબર લરઝે છે, તો અલી અલી સલામ ઝાહરાને પૂછે છે, તમારી કબર શા માટે લરઝે છે? ત્યારે ઝાહરા કહે છે કે, યા અલી, તમે અહીંયા કુરાનની તિલાવત કરો છો, હુસેન ઉઠી ગયા છે, હુસેન પ્યાસા છે અને પાણી માંગે છે. હું કહીશ, ઝાહરા,
તમને હુસેનનું બહુ જ ખ્યાલ છે. અરે આ મદીના છે, સન 61 હિજરીમાં કરબલામાં હુસેન હશે અને શિમર મલઉનનો ખંજર હશે. ત્યારે કોણ હુસેનને પાણી આપશે? ત્યારે પણ હુસેન પ્યાસા હશે. હા આઝાદારો, જ્યારે હુસેન અલીસલામ એમની વાલિદાઈ ગિરામીની કબરમાંથી ઉઠે છે, પાછો ઘરે જાય છે, ઝૈનબને કહે છે, એ બહન ઝૈનબ, કાફેલાને તૈયાર કરો. અમારિયા તૈયાર થઈ ગઈ. એક એક બીબી બારે નીકળે છે. હુસેન બધાને રજા આપે છે, એક બીબીને રજા નથી આપતા, અને એ બીબી છે ફાતેમા સુગરા. અઝાદારો, ઓલમાના દરમિયાન એક સવાલ છે કે શા માટે બધાને રજા મળે છે પણ ફાતેમા સુગરાને રજા નથી મળતી? જ્યારે હુસેનને પૂછવામાં આવે છે, કેમ કે ફાતેમા સુગરા પણ એમની ફૂફી ઝૈનબને કહે છે, ફૂફી અમ્મા, બાબા મને ઇજાઝત નથી આપતા, બધાને ઇજાઝત આપે છે, મને ઇજાઝત નથી આપતા. જરા પૂછો બાબાને શા માટે મને ઇજાઝત નથી આપતા, મને પણ આવું છે. હા, ઇમામ હુસેનને જ્યારે પૂછવામાં આવે છે, ઝૈનબ પૂછે છે, એ મારા માં જાય, તમે શા માટે ફાતેમા સુગરાને ઇજાઝત નથી આપતા? તો ઇમામ હુસેન ફરમાવે છે, એ બહેન ઝૈનબ, સુગરા મારી માની તસવીર છે. મારી શહાદત બાદ એહલે હરમને દયાર બા દયાર ફરાવવામાં આવશે, બે મકનાઓ ચાદર ફરાવવામાં આવશે. મને નથી ખપતું, મારી માની તસવીર, બે મકનાઓ ચાદર ફરાવવામાં આવે, એટલે માટે હું સુગરાને ઇજાઝત નથી આપતો. હા આઝાદારો, એક એક બીબી ઘરમાંથી નીકળે છે, જ્યાં એક એક બીબી નીકળે છે, કુલસુમ નીકળે છે, તો એક જવાન નજદીક આવે છે, ઓનો મોહમ્મદ કુલસુમને સવાર કરે છે. જ્યારે ઝૈનબ નીકળી રહ્યા, ત્યારે એક તરફ ઓનો, એક તરફ અબ્બાસ છે, બીજી તરફ અલી અકબર છે. અલી અકબર કહે છે, ફૂફી અમ્મા આવ, હું તમને સવાર કરું. હું કહીશ, અલી અકબર, તારી ફૂફી અમ્માને તને બહુ ખ્યાલ છે. જ્યારે મદીનાથી નીકળો છો તો એક તરફ અબ્બાસ છે, બીજી તરફ અલી અકબર છે, બંનેને ઝૈનબને સવાર કરાવશે. લેકિન હાય, આ તો મદીના છે, હાય કરબલામાં આશુરાબાદ, ઝૈનબ તો તન્હા હશે, ઝૈનબ એકલી હશે. ત્યારે ના અબ્બાસ હશે, ના અલી અકબર હશે કે ઝૈનબને સવાર કરે. આઝાદારો, જ્યારે ઇમામે હુસેન સુગરાને પણ ખુદાફિઝ કરે છે, જાતા જાતા એક શીશી આપે છે ઉમ્મે સલમાને, સુગરાને ઉમ્મે સલમાના હવાલા કરે છે, નાની ઉમ્મે સલમાના હવાલા કરે છે. પછી કહે છે, નાની હું જાઉં છું ખુદાહાફિઝ, પણ હું તમને એક શીશી આપું છું, એક છુપો આપું છું. એ છુપાના અંદર, એ શીશીના અંદર ખાકે કરબલા છે. એ ખાક જ્યારે ખૂનમાં તબદીલ થઈ જાય તો સમજો કે હુસેનને શહીદ કરવામાં આવ્યું છે. હા આઝાદારો, ઉમ્મે સલમા એ શીશીને રાખે છે. જ્યારે સન 61 હિજરી આવ્યું, આશુરનો દિવસ આવ્યો, ઉમ્મે સલમાને શું ખબર, અસરે આશુર ઉમ્મે સલમા તો લે કે રસૂલ અલ્લાહ ખાબમાં આવે છે, રસૂલ અલ્લાહ સપનામાં આવે છે. કહે છે, રસૂલ અલ્લાહની કઈ હાલત હતી? આસ્તીન, આસ્તીન ઊંચા, એમના આસ્તીનને ઊંચા ચરાવ્યા, ગિરેબાન ચાક, સરમાં ખાક છે, અને રસૂલ અલ્લાહના આંખોમાં આંસુ જારી થાય છે અને કહે છે, ઉમ્મે સલમા તું સુતી છો, તને શું ખબર સરઝમીને કરબલામાં શું થાય છે? એ ઉમ્મે સલમા તું સુતી છો, પણ સરઝમીને કરબલામાં ઝલઝલો આવ્યો છે. મુનાદી નિદા દે છે, અલા કદ કુતિલલ હુસૈન બે કરબલા, અલા કદ ઝુબિહલ હુસૈન બે કરબલા, અલા કદ કુતિલલ હુસૈન બે કરબલા. જ્યારે ઉમ્મે સલમા એક મર્તબા શીશીને જોઈ છે, તો જોઈ છે ઈ ખાક જે હુસૈન રુખસત કરવા વખતે આપે છે, ઈ ખાક તો ખૂનમાં તબદીલ થઈ ગયો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુનકલબિયન કલિબૂન ઇન્ના લિલ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. مَا تَمَيْ حُسَيْن يَا حُسَيْن يَا حُسَيْن يَا حُسَيْن
Abbas,